गुड मॉर्निंग एवरीवन, वेलकम टू पीवर स्कूल ધોરણ 6 સાયન્સ વિષય છે સંસ્કૃત। હવે સંસ્કૃત ની અંદર આપણે જોવાનું છે પાઠ 5 નો યોજકઃ તત્ર દુર્લભઃ। યોજકઃ તત્ર દુર્લભઃ ક્યાં જોડનાર, યોજક એટલે જોડનાર, તત્ર એટલે ત્યાં, દુર્લભઃ એટલે મળવો મુશ્કેલ છે, બરાબર, ક્યાં જોડનાર મળવો મુશ્કેલ છે। પાઠ છે એ છે ઊંટ ભાઈ છે જે વારંવાર બીજા પ્રાણીઓના દોષ શોધે છે, બરાબર છે, શું છે કે પરંતુ દરેક પ્રાણીઓમાં ગુણ હોય છે, પ્રત્યેક પ્રાણીની અંદર એક દોષ હોય છે અને પ્રત્યેક પ્રાણીની અંદર એક ગુણ પણ સારો હોય છે, પરંતુ માણસ કે પ્રાણીઓમાં રહેલા સારા ગુણોને શોધનાર તે ગુણને ઓળખીને સંબંધ જોડનાર યોજક મળવો આ સમયની અંદર ખૂબ જ મુશ્કેલ છે। જો હરેક મનુષ્યની અંદર અથવા હરેક પ્રાણીની અંદર એક દોષ ખરાબ હોય છે અને એક ગુણ એની અંદર સારો હોય છે, પરંતુ આ સમયની અંદર સારો ગુણ શોધીને સંબંધ બાંધવા વાળા માણસો મળવા ખૂબ જ મુશ્કેલ છે, એટલે અહીંયા શું લખ્યું છે ત્યાં જોડનાર મળવો ખૂબ જ મુશ્કેલ છે, એવો સંબંધ જોડનારો મળવો ખૂબ જ મુશ્કેલ છે, જેથી આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ નહીં કે તેમના દોષનો વિચાર કરવો જોઈએ। કોઈ પણ પ્રાણી કે મનુષ્યની અંદર એક દોષ ખરાબ હોય તો સામે એનો એક ગુણ ખૂબ જ સારો હોય છે, જે ગુણ છે એમની એ ગુણને આપણે ઓળખીને એમની સાથે કોઈ સારા સંબંધ રાખવા જોઈએ અને આપણે એમની સાથે સંબંધ સારો જોડવો જોઈએ। તો અહીંયા આપણે આ પાઠની અંદરથી આપણે એ શીખવા મળે છે, આપણે પાઠ જોશું, પાઠમાં ખૂબ જ મજા આવે એવો પાઠ છે। આપણે સાથે સાથે તમારી વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુક છે એની અંદર આ એડિંગ મારી અને તમારે આ શબ્દાર્થ લખવાના રહેશે, અને રહી વાત ભાષાંતરની તો તમારે સંસ્કૃત તમારે તમારી જાતે લખવાનું છે અને ભાષાંતર આપણે અહીંયા સાથે જોતા જશું, બરાબર છે। તો પહેલું છે એક ઊંટ અસ્તિ, હવે એક ઊંટ છે એ હોય છે, એક એટલે એક, ઊંટ એટલે ઊંટ, અસ્તિ એટલે છે, એક ઊંટ છે, બરાબર, અથવા હોય છે આપણે ગમે તે કહી શકીએ। ઊંટ સ્વભાવેન વક્ર અસ્તિ, ઊંટનો સ્વભાવ, સ્વભાવે એટલે સ્વભાવ, વક્ર એટલે કેવો, વાકુ એટલે કે દોષ કાઢવામાં માહિર હોય તેવો એમનો સ્વભાવ હતો। સ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે હંમેશા, સર્વદા એટલે હંમેશા, સ એટલે તે સર્વદા દોષમ એટલે દોષ, એવ પશ્યતિ એટલે બીજામાં દોષો જુએ છે, તે હંમેશા બીજાના દોષો જ જુએ છે। એકદા સહ વને અટતી, એક વખત એ જંગલમાં રખડી રહ્યું છે। આખું ભાષાંતર, એક ઊંટ હોય છે તેમનો સ્વભાવ બીજાના દોષો જોવાનો હોય છે, તે હંમેશા બીજાના દોષો જ શોધતો હોય છે। એક વખત તે જંગલમાં રખડવા નીકળ્યું હોય છે, એમનું આખું ભાષાંતર અહીંયા બોર્ડ ઉપર જુઓ, એક ઊંટ હોય છે તે કેવો હોય છે, તે અષ્ટ સ્વભાવે, ઊંટમ સ્વભાવ એટલે કે ઊંટ સ્વભાવે કેવું હોય છે, તે ઊંટ સ્વભાવે કેવું હોય છે, તો કે વાકુ છે, કેવું છે, સ્વભાવે વાકુ છે, દોષ કાઢવા વાળો એટલે સ્વભાવે વાકુ છે। ત્યાર પછી શું છે, સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, તો કે તે હંમેશા શું કરે છે, તે હંમેશા બીજાના દોષો જુએ છે, તે હંમેશા બીજાનું વાકું જુએ
જોઈએ છે વાઘુ જુએ છે પછી ચોથું છે એકના સહમને અટકી તો કે છે એકવાર તે જંગલમાં રખડી રહ્યું છે એકવાર તે જંગલમાં રખડી રખડી રહ્યું છે હવે એક વખત એ જંગલમાં રખડવા જઈ રહ્યું છે આ ઊંટ છે એ કેવું છે એક ઊંટ હોય છે તે ઊંટ સ્વભાવે વાકુ છે વાકુ એટલે બીજાના દોષ જોવાવાળું તે સ્વભાવે વાકુ છે તે હંમેશા હંમેશા બીજાનું વાકુ જુએ છે એકવાર તે જંગલમાં રખડી રહ્યું છે હવે ત્યાર પછી બીજું આવતું છે માર્ગસહ વૃક્ષસ્ય ઉપરી એક એકમ સુખ પશ્યતિ હવે એમને રસ્તામાં તે ઝાડ ઉપર એકમ એટલે એક સુખ એટલે પોપટ પશ્યતિ એટલે જુએ છે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટ જુએ છે અષ્ટ શ્લોકાય કથયતિ ઊંટ બોલે છે ઊંટ છે એ પોપટને કહે છે हे सुका हे पोपट तव चक्तु चस्तु अवकास्ति च અહીંયા લખ્યું છે ચસ્તુ એટલે ચાંચ બરાબર છે ચસ્તુ એટલે ચાંચ એ પોપટને કહે છે હે પોપટ તારી તો ચાંચ વાકી છે એટલે સુક છે એ લજામ એટલે પોપટને શરમ આવે છે શરમ અનુભવતી લજામ અનુભવતી એટલે પોપટ છે એ શરમ અનુભવે છે એમને લજ્જા આવે છે શરમ આવે છે ઊંટ છે હવે ઊંટ હસ્તી અગ્રે ચલતી ઊંટ છે હસતું જાય છે અને આગળ ચાલતું જાય છે હવે એનું આપણે આખું ભાષાંતર જોવું તો કે રસ્તામાં તે ઝાડ ઉપર અહીંયાથી આ બીજું આવી જશે બરાબર તો કે રસ્તામાં તે ઝાડ ઉપર શું જુએ છે તો કે તે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઉપર એક પોપટને જુએ છે હવે પોપટને જુએ છે એટલે ઊંટ પોપટને કહે છે ઊંટ પોપટને કહે છે શું કહે છે તો કે હે પોપટ શું કહે છે હે પોપટ હે પોપટ હે પોપટ તારી ચાંચ વાગી છે હે પોપટ તારી ચાંચ વાગી છે હે પોપટ તારી ચાંચ વાગી છે અને પોપટ શું અનુભવે છે પોપટ શરમ અનુભવે છે પોપટ છે એ શરમ અનુભવે છે અને પોપટ શરમ અનુભવે છે અને ઊંટ હસે છે અને ત્યાંથી આગળ જાય છે ઊંટ હસે છે અને આગળ જાય છે તારું પૂછડું વાકું
रस्ता में तेने ते कूतरा ने जोए छे। कूतरा ने खाए छे। ऊंट कूतरा ने खाए छे। लखजो ऊंट कूतरा ने कहे छे। हे कूतरा तारी पूछड़ी बाकी छे। कूतरू शरम अनुभवे छे। कूतरू छे ये शरम अनुभवे छे। ऊंट हसे छे अने आगळ जाय छे। सारू
છે ને પ્રશ્ન ચિહ્ન છે એ આરોગ્ય વિશે પૂછે છે હે ઉઠભાઈ તમે કેમ છો આરોગ્ય સારું છે ને મજા તબિયત સારી છે ને સિયારભાઈ છે એને થોડો વિવેક કરીને પૂછે છે ઉઠભાઈ ને તો હવે ઉઠભાઈ એને જવાબ આપે છે જો જો ઉઠભાઈ કેવો જવાબ આપે છે અષ્ટવદંતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ એમ કહે છે ઊંટ બોલે છે આરોગ્ય તો સારું છે પરંતુ બીજું કઈ સારું નથી અન્યમ કિમપી સમીચીનમ નાસ્તિ મારું આરોગ્ય તો સારું છે અન્ય એટલે બીજું કઈ સારું નથી તો કહે છે સુખસ્ય જસ્તુ વક્રા સુખસ્ય પૂછમ વક્રા બકસ્ય ગ્રીવા વક્રા નિયમ કહે છે પોપટની ચાંચ વાગી છે કૂતરાની ઉછળી વાગી છે અને બગલાની ડોક વાગી છે હવે ચાલો આપણે લખીએ ભાષાંતર તો ઊંટ બોલે છે ઊંટ બોલે છે આરોગ્ય તો સારું છે આરોગ્ય સારું છે પરંતુ બીજું સારું પરંતુ બીજું કઈ સારું નથી બીજું કઈ સારું નથી પોપટની ચાંચ વાગી છે પોપટની ચાંચ વાગી છે અને કૂતરાની પૂંછડી વાગી છે કૂતરાની પૂંછડી વાગી છે અથવા પૂંછડું વાગ્યું છે અને બગલાની અને બગલાની ડોક વાગી છે ડોક વાગી છે હવે જોજો એમને શિયાળભાઈ શું જવાબ આપે છે હવે એમને શિયાળભાઈ કહે છે શૃંગાર વદતિ શૃંગાર બોલે છે શિયાળ બોલે છે સુખસ્ય જસ્તુ હા વક્રા કિંતુ સ મનુષ્ય વાણી વક્તુ ચક્ષણતુ હવે જોજો સુખસ્ય ચક્ષુ એટલે પોપટની ચાંચ વક્રા કિંતુ વાગી છે પરંતુ સકલોતી એટલે કે શક્તિમાન એટલે કે માણસની બોલી બોલી શકે તેવું છે એટલે કે શિયાળ બોલે છે પોપટની ચાંચ વાગી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે જોજો બરાબર હવે શિયાળ એને સમજાવે છે જોજો શિયાળ બોલે છે શિયાળ બોલે છે પોપટની ચાંચ વાગી છે પરંતુ તે મનુષ્યની વાણી બોલી શકે છે પછી કહે છે કુકશ્ય પૂછ વક્ર કિંતુ સ્વામી ભક્ત અસ્તિ હવે કહે છે કૂતરાનું પૂંછડું વાગ્યું છે પરંતુ તે માલિક પ્રત્યે વફાદાર હોય છે જો સ્વામી ભક્ત એટલે કે વફાદાર પોતાની માલિક પ્રત્યેની વફાદારી ધરાવનાર છે તો અહીંયા લખવાનું અને કૂતરાનું પૂંછડું વાગ્યું છે પરંતુ મનુષ્ય માણસ પ્રત્યે તે વફાદાર છે હવે બગલાનું કહે છે બગલાનું શું કહે છે તો કે બગલાનું શું કહે છે તો કે વકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા હવે જો બગલાની ડોક વાગી છે પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે બગલાની ડોક વાગી છે પરંતુ તેમની એકાગ્રતા જાણીતી છે જો કેટલા બધા ગુણ રહેલા છે જેમાં ગુણ ઘણા બધા છે પણ શિયાળભાઈએ શું જોયું તો કે શિયાળભાઈએ શું જોયું તો કે પોપટની ચાંચ વાગી છે કૂતરાનું તો કે પૂંછડું વાગ્યું છે બગલાની તો કે ડોક વાગી છે
જ્યારે કૂતરાનું પૂંછડું વાટું છે પરંતુ તે માણસ પ્રત્યે ખૂબ જ વફાદાર છે, જ્યારે બગલાની ડોક વાટી છે પરંતુ તેની એકાગ્રતા ખૂબ જ પ્રસિદ્ધ અથવા જાણીતી છે. શિયાળવાય છે એમના દોષ નથી જોતા પરંતુ એમના શું જુએ છે, ગુણ જુએ છે. હવે જોજો, ભવતા શર્માણી ઉડાણી વ્રકાણી કિંતુ શાંતિ કિંતુ ભગવાન મરુ મુજ્યાસ રૂપાસ્તિ. શું કહે છે અહીંયા શિયાળવાય એમને ફરી પાછું કહે છે કે ભવત એટલે કે તમારા શર્માણી એટલે બધા તમારા બધા અંડાણની એટલે કે અંગો ભગવાન એટલે તમે આપ મરુ ભૂમ્યા એટલે રણ પ્રદેશના નૃપ એટલે રાજા અસ્થિ એટલે છો ઓકે, પરંતુ તમારા પણ બધા અંગો વાટા છે. તમારા પણ બધા અંગો વાટા છે પણ છતાં રણસ્ય એટલે કે રણ જો અહીંયા લીધું છે મરુભૂમિ એટલે રણ પ્રદેશ બરાબર, તો કે બધા વાટા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો, તમે તમારા પણ બધા અંગો વાટા છે પણ તમે પણ પરંતુ તમે પણ રણ પ્રદેશના રાજા છો બરાબર છે. જો એની અંદર પણ એક ખૂબી છે કે એમને કીધી એમને શિયાળભાઈ એમને પોપટની કીધી કૂતરાની કીધી બગલાની કીધી સાથે મોટભાઈને પણ કીધું કે તમારા તો બધા જ અંગો વાટા છે છતાં પણ તમે રણ પ્રદેશના રાજા છો. હવે આગળ તો કે અપિચ ચેષ્ટા ચસો મનુષ્ય ગ્રીવા ચ પ્રયોજનમ અસ્તિ નિર્થંકઃ નાસ્તિ. હવે જો અહીંયા શું કહે છે એમને કે વળી તેમની ચાંચનો ઉછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ હેતુ છે એ નકામું નથી. અહીંયા તમે જેના દોષ કાઢી રહ્યા હતા એ એમના કંઈક ને કંઈક હેતુ કે અપિચ તેશા તેશા એટલે અહીંયા આપેલા ચસ્ચો એટલે એમની ચાંચો પૂછસ્ય એટલે એમની પૂછડી ગ્રીવા એટલે એમની ડોક એ કઈ પ્રયોજનમ એટલે હેતુ દ્વારા પ્રયોજનમ એટલે હેતુ દ્વારા કઈક હેતુ માટે છે નિર્થક નાસ્તિ એટલે કે નકામું નથી. હજી શિયાળભાઈ હજી ઊંટને સમજાવે છે વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો હેતુ છે તે નકામું નથી. જો બગલાની ડોક વાગી છે તો એ પાણીની અંદરથી એનો ખોરાક છે એની ડોક વાલા કરે છે, કૂતરાનું પૂંછડી વાગી છે તો એ પણ એનો કંઈક હેતુ હશે તો હશે, ચાંચ છે પોપટની તો પોપટની ચાંચ જે વાગી છે એ પણ એનો કંઈક હેતુ છે એ મહત્વનું છે એ નકામું નથી. હવે ત્યાર પછી શિયાળભાઈ એક મંત્ર બોલે છે, કયો મંત્ર બોલે તો કે અમંત્રમશ્ચર નાસ્તિ નાસ્તિ મૂળ મનોષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભ. હવે જુઓ આ છે એ બે લીટીનો જે મંત્ર છે એ તમારે પેલા સંસ્કૃતમાં લખી અને ભાષાંતર છે એ અલગ કરવાનું રહેશે, આ ભાષાંતર આખું તમારે એક સાથે કરવાનું રહેશે. 7 નંબર આપ્યા છે ત્યાંથી ભાષાંતર તમારે અલગ કરવાનું રહેશે, ત્યાં સુધી તમારે ભાષાંતર છે એ તમારી રીતે પોઈન્ટ વાઇઝ લખવાનું રહેશે બરાબર. હવે છેલ્લે બે ભાષાંતર જે છે એ તમારે અલગ લખવાનું છે. હવે એ જો એમાં શું કહેવા માંગે છે તો કે મંત્ર એટલે કે મંત્ર ન હોય તેવો અશોધમ એટલે ઔષધ ન હોય તેવું પુરુષ પુરુષો નાસ્તી
पुरुष अयोग्य न नास्ति એટલે કે કોઈ પુરુષ અયોગ્ય હોતો નથી તત્ર એટલે ત્યાં યોજક એટલે જોડનાર દુર્લભ એટલે મળવો મુશ્કેલ છે હવે જોજો મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી હવે શિયાળ છે એમને આખું સમજાવે છે કે મંત્ર ન હોય મંત્ર ન હોય તેવો કોઈ પણ અક્ષર નથી જેમાં કોઈ પણ અક્ષરનો ઉલ્લેખ ન થતો હોય એવો કોઈ મંત્ર મંત્ર નથી ઔષધ્ય ન હોય તેવું કોઈ મૂળ નથી ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી જેના જેના મૂળમાંથી કોઈ ઔષધિ ન બનતી હોય તેવું કોઈ મૂળ નથી અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી જે અયોગ્ય ન હોય અયોગ્ય ન હોય તેવો કોઈ પુરુષ નથી ये अयोग्य न होय तेवो कोई पुरुष नथी ते बाबत मा योजक दुर्लभ होय छे योजक એટલે જોડનાર તો કે તે બાબત માં જોડનાર દુર્લભ હોય છે દુર્લભ એટલે મળવો મુશ્કેલ છે તો કે તે બાબત માં તે બાબત માં તે બાબત માં યોજક એટલે જોડનાર તે બાબતમાં જોડનાર મળવો મુશ્કેલ છે કોઈનો દોષ ન જોતા કોઈનો ગુણ જોઈને કોઈ સંબંધ જોડનાર મળવો ખૂબ જ મુશ્કેલ છે અહીંયા એવું એનું ભાષાંતર થાય છે બરાબર હવે અહીંયા પાઠ છે એ પૂર્ણ થાય છે આ પાઠનું ભાષાંતર તમારે બાકી બુકમાં લખવાનું રહેશે ઉપરાંત બાકી બુકમાં તમારે આ પાઠનું સ્વાધ્યાય પણ લખવાનું રહેશે હવે ઉપરાંત આ પાઠની અંદર તમને કંઈ પણ ન સમજાજો સમજાવવું હોય આ ભાષાંતરની અંદર તો તમે મારી સાથે શેર જરૂર કરી શકો છો ઉપરાંત તમારે સ્વાધ્યાય પૂરી પૂર્ણ થઈ જાય અને બાકી બુકમાં આ તમારે લખી લેવાનું રહેશે સ્વાધ્યાય પણ તમારે બાકી બુકમાં ચોપડીમાં પૂર્ણ કરવાનું રહેશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો